ઇલેક્શન આવે એટલે આપ સમક્ષ દરેક પાર્ટીઓવાળા આવે છે. આપ સૌ જાણો જ છો વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. પણ દર પાંચ વર્ષે જ્યારે ઇલેક્શનના ટાઈમે મિટિંગ ભરાતી હોય, જીતેલા ઉમેદવારો આવતા હોય કે કોઈ પણ પાર્ટીના આવતા હોય, એમની પાસે હિસાબ માંગવાનો સમય હોય છે, માત્ર સામે બેસીને તાળી પાડવાની હોતી નથી. આજે ભારતીય જનતા પાર્ટીના જે હાલનો ઉમેદવાર છે દર્શનાબેન, છેલ્લા 10 વર્ષથી સાંસદ છે, એમની પાસે કોઈ પણ વિસ્તારમાં જઈ કોઈ હિસાબ માંગતો નથી. આપ સર્વ જાણો છો. આપણે એમને બીજું કંઈ નથી પૂછવાનું, માત્ર એમને પૂછવાનું છે આપણા વિસ્તારમાં આવે ત્યારે, ગ્રુપ મિટિંગ હોય કે રોડ શો દરમિયાન હોય, એમને આપણે પૂછી તો શકીએ ને કે બેન તમે 10 વર્ષે આજે દેખાયા છો અમારા વિસ્તારમાં, શું કામ તમે કર્યા છે અમારા વિસ્તારના, શું કામ કર્યા છે સૌરાષ્ટ્રમાંથી આવેલા, અહીંયા ધંધારથી આવેલા પરિવારોના, હરેક સમાજના, સૌરાષ્ટ્રના, આપણે પૂછવાનો અધિકાર છે. પણ આપણે એ અધિકાર ભૂલી ગયા છીએ, કોઈ પણ આરએસમાં આવી ગયા છે. માત્ર એક પાર્ટી 25 વર્ષથી ગુજરાતમાં જયારે શાસન કરતી હોય, સેના આધારે શાસન કરે છે? તમારી જાવ જલાલી એમના આધારે છે કે તમારી મહેનતના આધારે છે, તમારી સૂઝબૂઝના આધારે છે? આપ સૌ જાણો છો 2014ના જે મેનિફેસ્ટોમાં વાયદા આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ, અને આટલી બહુમતીથી એ લોકો જીતા હતા, કેટલા વાયદા એમણે પૂરા કર્યા છે? આપ સર્વ જાણો છો 15 લાખની લાલચમાં ઘણા લોકો આવી ગયા હતા. માતા અને બહેનો, ખાસ કહેવા માંગુ છું, તમારો મતનો અધિકાર તમે જાતે નક્કી કરો, કોઈ કે એવી રીતે નહીં કોને મત આપવો જોઈએ. આ દેશમાં ખરેખર શાસન કોણ સારું કરી શકે એમ છે એને મત આપો. આ દેશ લેવલનું ઇલેક્શન છે, આ કોઈ રાજ્યનું ઇલેક્શન નથી, કે આ કોઈ સુરત મહાનગરપાલિકાનું નથી, કે કોઈ નગરપાલિકાનું નથી, કે ગામ પંચાયતનું નથી. આ દેશની દશા અને દિશા બદલી શકે એ ઇલેક્શન છે. કેવા ઉમેદવારને આપણે જીતાડવા જોઈએ એનું ઇલેક્શન છે, આપણે નક્કી કરવાનું હોય છે. એક ફતવો બહાર પડે કારખાનામાં અને 10,000 કારીગર એક બાજુ મત કરે, આવું સુરત શહેરમાં જ બને છે, અન્ય કોઈ જગ્યાએ બનતું નથી. સાચી વાત છે ભાઈઓ કે નથી? હવે આવી વાતોમાંથી બહાર આવવાની જરૂર છે. ખરેખર શહેરને શું જરૂર છે? આપણે સૌરાષ્ટ્રી આવ્યા છીએ, આપણે શું જરૂર છે? આપણે એવું નથી વિચારતા કે સુરતથી અમરેલી, કે સુરતથી ભાવનગર, કે સુરતથી જામનગર, કે ભાઈ કોઈ બી જગ્યાએ એક ટ્રેન સારી રીતે ચાલુ થાય, એવું નથી વિચારતા તમે લોકો? વટાણાથી વાસદનો રોડ છેલ્લા 10 વર્ષથી ખરાબ છે, 11 વર્ષથી રોડના કામ નથી ચાલુ થતા. આપણે લક્ઝરીમાં જતા હોય, પોતાની કાર લઈને જતા હોય, શું આપણને સમજ નથી કે આ રોડ બનાવવો જોઈએ કે ન બનાવવો જોઈએ? કેટલા એક્સિડન્ટો ત્યાં થયા, પણ આ વસ્તુ કોઈ આપણા સાંસદને આપણે પૂછતા નથી. સુરતમાં બાર બાર ધારાસભ્ય જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા હોય, એમાંથી 5-5 ધારાસભ્ય આપણા સૌરાષ્ટ્રના હોય, એમને બી 10 વર્ષથી રોડો નથી દેખાતા, ટ્રેનના કામ નથી દેખાતા, કોણે એના માટે રજૂઆત કરી છે? આવી વસ્તુ આપણે ખરેખર જાણવી જોઈએ, કોણ આપણા કામ કરે છે, કોણ નથી કરતા. છેલ્લા 3.5 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં 35 કોર્પોરેટર, જે 36 કોર્પોરેટર, એમાં 23 કોર્પોરેટર પાટીદાર ચૂંટાયા છીએ. તમે તમારા વિસ્તારના કામ જોઈ લો, કેટલા કામ થાય છે. ખરેખર વિચાર કરવાનો સમય છે કે કોંગ્રેસ પાર્ટીએ આજે 26 ઉમેદવાર જે ગુજરાતમાં આપ્યા છે, એક એક તમે જોઈ લો, ટકોરા બંધ છે, કોઈનામાં મિસ્ટેક નથી, કોઈ પણ ખામીવાળો કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ વાળો ઉમેદવાર નથી. આપ સર્વે જાણો છો, માત્ર ને માત્ર ખોટ હોય તો આપણી પોતાની છે, આપણે લોક જાગૃતિ લાવવાની છે. આપણે સૌરાષ્ટ્રમાંથી આવેલા તમામ જ્ઞાતિના લોકોને કહેવાની જરૂર છે, ફક્ત પાટીદારના વોટથી આપણે જીતી શકીએ એમ નથી, તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલવાની વાત હોય. ત્યારે અશોકભાઈ પટેલ જે ભાવનગર જિલ્લાના વતની છે, યુવાન ઉમેદવાર છે, આજે કોંગ્રેસ પાર્ટીએ 3જી વખત લોકસભામાં સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપી છે. આપ સૌ જાણો છો, મનુભાઈ કોટડીયાને આપી હતી, ધીરુભાઈ ગજેરાને આપી હતી, અને છેલ્લે આપણે અશોકભાઈ પટેલને આપી છે. કાલ હવારે એવો સમય નહીં આવે કે કોંગ્રેસ પાર્ટી બી સૌરાષ્ટ્રવાસીને આજે ઉમેદવાર બનાવે છે એ બી બનાવતા બંધ થાય. આપણે સૌએ જાગવાની જરૂર છે. માત્ર ને માત્ર 23 તારીખનો દિવસ એ કેવો છે કે આપણે આ પરિણામ ફેરફાર લાવી શકીએ એમ છે. તમને એવો વિચાર આવતો હશે અહીંયા સામે જે બેઠેલા છે કે આપણે શું કરી શકીએ.
આપણા મોબાઈલ ખોલશો ને તો એક એક મોબાઈલમાં 5-5, 10-10 હજાર નંબર હશે, છે કે નથી? માત્ર તમે મતદાનને દિવસે 50-100 ફેમિલીને એક એક જણા કહેશો ને તો એ તમારો સહકાર ઘણો રહેશે. માત્ર આટલી જાગૃતિ લાવવાની જરૂર છે. આપ સર્વને અમે ખાસ કહેવા આવ્યા છે કોંગ્રેસ પાર્ટી તરફથી. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બી આ વિસ્તારના છે, એમની બી લાગણી એવી છે કે મોટા વરાછા કે ઉત્તરાયણ એમાં તમારે જોવાનું નથી, ખૂબે ખૂબે મત કોંગ્રેસ પાર્ટીને મળશે. એમને પોતાને વિશ્વાસ છે, પણ છતાં બી આજે અમે સર્વે ટીમ આખી આવ્યા છીએ આપના દ્વારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને અશોકભાઈને, નવયુવાન છે, આજે અડધી રાતે ફોન કરવો હશે તો અશોકભાઈને આપણે કરી શકશું. બેનને રાતે 2 વાગે ફોન નહીં કરીએ કે કરી શકશું? આજે લોકસભાની વાત હોય, દિલ્હી લેવલની વાત હોય, સૌરાષ્ટ્રની વાત હોય કે સુરતની વાત હોય, અશોકભાઈ હસ્તક આપણે રાખી શકશું. એટલે હવે સમય ગુમાવવાની જરૂર નથી. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી અશોકભાઈને આપણે જંગી બહુમતીથી જીતાડવાનો આપ સર્વે પણ અમે વિચારધારા લઈને આવ્યા છે. આપ સર્વે તૈયાર છો ને આ બાબતમાં? ઘણા વક્તાઓ બોલવાના બાકી છે. આપ સર્વે છે ને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય બનાવજો, એટલી જ આશા સાથે વિનું છું. જય હિન્દ, જય ભારત.